દેવભૂમિ દ્વારકા જિલ્લાના 75% જેટલા લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમાં પણ જિલ્લાના કુલ 4 તાલુકામાંના કલ્યાણપુર અને ઓખા એમ 2 તાલુકા સમુદ્ર સીમામાં સંકળાયેલા કે જ્યાં ખેતી વરસાદ પર આધારિત છે. પરંતુ ચોમાસાની ઘટ રહેતા ખેડૂતોની હાલત કફોડી બની છે, તેમજ સિંચાઈના અને પશુ પક્ષીઓના પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને લઈ જિલ્લા કોંગ્રેસની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી અને દ્વારકા જિલ્લાને તત્કાલીન અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ પણ કરી હતી. જે ખેડૂતોને વરસાદ વિના એમનો જે ઉભો પાક છે સુકાઈને નષ્ટ થઈ ગયો છે, હવે કોઈ ચોમાસાના અણસાર દેખાતા નથી, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકા ભાણવર, ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા એમને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરી અને સરકાર તાત્કાલિક રાહત કામો શરૂ કરવાની વ્યવસ્થા કરે, પીવાના પાણીની વ્યવસ્થા કરે, કેશલોન ચૂકવવાની વ્યવસ્થા કરે. જેમ ગઈકાલે 16 તાલુકાને ગુજરાતની અંદર અછતગ્રસ્ત જાહેર કર્યા, એવી જ રીતે જામનગરના દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરે એવી માગણી સાથે ખેડૂતોનું એક આખું ડેલિગેશન આજે કલેક્ટરશ્રી બીમાર હોવાથી DDOશ્રીને રજૂઆત કરી અને સરકાર સુધી અમારી માગણીઓ પહોંચાડવાનો અમે પ્રયત્ન કર્યો.